નમસ્કાર. ધોરણ બે વિષય ગુજરાતી પર્યાવરણ. તો આજે આપણે શાકભાજી વિશે પાઠ જોઈશું. તો જુઓ, આજે જે હું તમને શાકભાજીના ચિત્રો બતાવું તો એ ચિત્રો તમારે નોટમાં દોરવાના, અને જે શાકભાજીનો જેવું હોય, તેનો રંગ જેવો હોય, તેના વિશે તમારે લખવાનું. તેનો આકાર કેવો છે, તે કયો થાય, તે સ્વાદે કેવો છે, આ તમારે સુંદર અક્ષરે નોટમાં લખી અને તૈયાર કરવાનું. તો હવે જુઓ, દરેકને શાકભાજીના નામ તો આવડતા જ હશે, પણ તમારે તેના ચિત્રો નોટમાં લખવાના અને તેને દોરી અને તેના વિશે લખીશું. તો જુઓ, તમારા ઘરે ફ્રીજમાં શાકભાજી હોય તે લઈને જોવાનું. દાખલા તરીકે ટામેટું, તો ટામેટું તો દરેકના ઘેર હોય જ. મમ્મીને કહેવાનું તો મમ્મી તમને ટામેટું આપે તેવું ચિત્ર તમારે કયો દોરવાનું, નોટમાં. કયો દોરવાનું, નોટમાં. અને ટામેટો, ટામેટો લઈને જોવાનો તેનો રંગ કેવો છે. તો ટામેટાનો રંગ કેવો હોય, પાકો ટામેટો હોય તો લાલ હોય અને કાચો હોય તો લીલો હોય. સ્વાદ, તમારે કાપીને સ્વાદ પણ કરવાનો, તમે બધા ખાતા જ હશો. તો પાકો ટામેટો હોય તો તેનો સ્વાદ કેવો હોય, મીઠો, અને કાચો હોય તો ખાટો હોય. ટામેટાનો આકાર કેવો હોય, કેવો હોય, ગોળ હોય. ટામેટો કયો થાય, કયો થાય ભાઈ, વેલા ઉપર થાય, જમીનની અંદર થાય, ના કયો થાય, છોડ ઉપર. કયો થાય, છોડ ઉપર. તો સૌ પ્રથમ આપણે લખીશું, ટામેટાનો રંગ લાલ હોય છે. ટામેટાનો સ્વાદ કેવો હોય, મીઠો, પાકો હોય તો મીઠો હોય. ટામેટાનો આકાર કેવો હોય, ગોળ હોય. ટામેટો છોડ ઉપર થાય છે. હવે બીજું શાકભાજી જે તમને આવડે, તો અહીં હું રીંગણ છે, તો રીંગણ, રીંગણનું ચિત્ર દોરીશું, તેમાં રંગ પૂરીશું. મમ્મીને કહેવાનું તમને રીંગણ બતાવે. રીંગણ કેવા રંગનું હોય, જાંબલી રંગનું, ઉપર આ લીલા રંગનું દોરવાનું હતું. હવે જે સ્વાદે કેવું લાગે, તે તુરું લાગે. કેવું લાગે, તુરું. તે જમીનની અંદર થાય, ના કયો થાય, છોડ ઉપર. કયો થાય, છોડ ઉપર. હવે બાજુમાં મૂરો, મૂરો શાકભાજી કહેવાય. શું કહેવાય, શાકભાજી. મૂરાનો અહીં આગળનો ભાગ જુઓ, મૂરો સફેદ રંગનો હોય છે. અત્યારે મૂરાની સિઝન છે એટલે તમે બધા જોયા જ હશે. તો મૂરો કેવા રંગનો હોય, સફેદ. તેનો પાછળનો ભાગ લીલા રંગનો હોય. મૂરો સ્વાદે કેવો લાગે, તીખો લાગે. કેવો લાગે, તીખો. મૂરા જમીનની અંદર થાય છે. કયો થાય છે, જમીનની અંદર. મૂરાનો આકાર કેવો હોય છે, મૂરાનો આકાર લાંબો હોય છે. હવે મરચું, મરચું પણ બે પ્રકારનું હોય, લીલું મરચું અને લાલ મરચું. તો આપણે ઉપર મરચું લખી નીચે મરચાનું ચિત્ર દોરીશું. તો અહીં લીલું મરચું આપ્યું છે. તમારે લીલું મરચું દોરવું હોય તો એ, અને સૂકું હોય તો લાલ દોરવાનું. તો બંનેમાંથી તમને જે પસંદ આવે તે. તો મરચાનો રંગ લીલો હોય છે. તમારે અહીં ઉપર લાલ રંગ પૂરો તો લાલ રાખવાનો. જે સ્વાદે કેવું લાગે, તીખું.
કેવું લાગે? તીખું. મરચું કેવું લાગે? તીખું. છોડ ઉપર થાય છે. મરચું ક્યાં થાય? છોડ ઉપર. તો આપણે જોયું ટામેટા, રીંગણ, મૂરો અને મરચું. હવે નીચે તે નીચે જુઓ, કારેલું. આ કારેલાનું ચિત્ર છે. કારેલું સ્વાદે કેવું હોય? કડવું. તેનો રંગ કેવો હોય? લીલો. તો કારેલું ક્યાં થાય? અહીં છોડ લખેલો છે, ખોટું છે, પણ ક્યાં થાય? વેલા ઉપર. ક્યાં થાય? વેલા ઉપર. તો કારેલું દોરી અને તમારે રંગ પૂરવાના. બાજુમાં ભીંડા. આ શાનું ચિત્ર છે? ભીંડાનું. ભીંડા તમે બધાએ જોયા હશે. તો ભીંડા કેવા રંગના હોય છે? લીલા રંગના. કેવા હોય છે? લીલા રંગના. તેનો આકાર લાંબો. સ્વાદ કેવો હોય છે? તુરો. અને ભીંડા ક્યાં થાય ભાઈ? જમીનની અંદર થાય? છોડ ઉપર થાય? કે વેલા ઉપર થાય? ક્યાં થાય? છોડ ઉપર. ક્યાં થાય? છોડ ઉપર. તો લખવાનું, આ ભીંડા છે. ભીંડા લીલા રંગના હોય છે. ભીંડાનો આકાર લાંબો હોય છે. ભીંડાનો સ્વાદ તુરો હોય છે. ભીંડા છોડ ઉપર થાય છે. હવે જુઓ આ શાનું ચિત્ર છે? શાનું ચિત્ર છે? કોબીજ. શાનું ચિત્ર છે? કોબીજ. તો કોબીજ નો આકાર કેવો હોય છે? ગોળ. કેવો હોય છે? ગોળ. તે લીલા રંગની હોય છે. કેવી હોય છે? લીલા રંગની. સ્વાદે કેવી લાગે? મીઠી. તે છોડ ઉપર થાય છે. આ જમીનની અંદર લખ્યું છે, પણ કેવો થાય? છોડ ઉપર. ગાજર. તો ગાજરનો રંગ કેવો હોય? કેસરી. કેવો હોય? કેસરી. લાલ રંગ પણ લખી શકાય. સ્વાદે કેવું હોય? મીઠું. ગાજર સ્વાદે કેવું હોય? મીઠું. તે ક્યાં થાય છે? જમીનની અંદર. તેનો આકાર કેવો છે? તો લાંબો. કેવો છે? લાંબો. આ બધા શિયાળાના શાકભાજી વધારે જો, ગાજર, કોબીજ, પછી મૂરા, ટામેટા, રીંગણ, મરચા, આ વધારે અત્યારે જોવા મળે શિયાળામાં. હવે નીચે જુઓ, આ શું છે? વટાણા. શાનું ચિત્ર છે? વટાણાનું. વટાણા કેવા રંગના હોય? લીલા રંગના. વટાણાની અંદરથી દાણા જોવા મળે છે. સ્વાદે કેવા હોય છે? તુરા. તે ક્યાં થાય વટાણા? વેલા ઉપર. ક્યાં થાય વટાણા? વેલા ઉપર. આ કાકડી. કાકડીનો રંગ લીલો. તેનો આકાર લાંબો. લીલા રંગની હોય છે. સ્વાદે મીઠી લાગે છે. તે વેલા પર થાય છે. હવે બીટ. બીટ. બીટ તમે બધા સૌ ખાતા જ હશો. તો કેવા રંગનો હોય છે? લાલ. લાલ રંગનો. બીટ ખાવાથી શું બને? આપણા શરીરમાં લોહી બને. તેનો આકાર કેવો હોય છે? ગોળ. બીટ ક્યાં થાય? જમીનની અંદર. બાજુમાં બટાકા. તો જુઓ, જે આછા પીરાશ અથવા તો કથ્થઈ રંગના હોય છે. બટાકા સ્વાદે કેવા હોય? તુરા. કેવા હોય? તુરા. તેનો આકાર ગોળ. ક્યાં થાય? જમીનની અંદર. તો આના સિવાય
ઘણા બધા શાકભાજી છે, તો એ બધા શાકભાજી તમારે નોટમાં લખવાના અને ત્રણ વિભાગ પાડવાના. વેલા ઉપર થતા શાકભાજી, છોડ ઉપર થતા શાકભાજી અને જમીનની અંદર થતા શાકભાજી અને તૈયાર કરવાના. હવે હું તમને હોમવર્ક આપું. હોમવર્કમાં તમારે તમને જે આવડતા હોય તેવા શાકભાજીના ચિત્રો નોટમાં દોરવાના, તેમાં રંગ પૂરવાનો અને તેના વિશે નીચે વાક્યો લખવાના. શું કરવાનું? નીચે ચિત્ર દોરી અને નીચે વાક્યો લખવાના અને નીચે ત્રણ ભાગ પાડવાના. વેલા ઉપર થતા શાકભાજી, છોડ ઉપર થતા શાકભાજી અને જમીનની અંદર થતા શાકભાજી. તો હવે હું તમને સમજાવી દઉં કે છોડ ઉપર કયા શાકભાજી થાય. તો છોડ ઉપર ફુલાવર, ટામેટા, રીંગણ, મરચા, ભીંડા આ બધા કયો થાય? છોડ ઉપર. હવે જમીનની અંદર, તો જમીનની અંદર હું તમને સમજાવું કે જમીનની અંદર મૂળા, ગાજર, બીટ, ડુંગળી, બટાકા આ બધા કયો થાય? જમીનની અંદર. હવે વેલા ઉપર, વેલા ઉપર કયા કયા શાકભાજી થાય? તો ચોમાસામાં વેલા ઉપર બધા બહુ શાકભાજી થાય. તમારે ઘર આંગણે પણ અમુક શાકભાજી થતા હશે બગીચામાં. જો વેલા ઉપર થાય વાલોર, પછી કાકડી, કારેલા, તુરિયા, ગલકા આ બધા કયો થાય? વેલા ઉપર. તો આ તમારે તૈયાર કરવાનું. અસ્તુ.